પૂનમના રોજ ભરૂચ ખાતે મેઘરાજાને સાજ શણગાર સાથે નવા વાઘા પહેરાવવામાં આવ્યા. છપ્પનિયા દુકાળના સમયથી દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ભોઈ સમાજ દ્વારા ઉજવાતા મેઘરાજાના ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેઘરાજાની માટીની પ્રતિમાને સાત શણગાર આજ રોજ શ્રાવણી પૂનમના દિવસે કરવામાં આવ્યો હતો. ભોઈ સમાજ દ્વારા મેઘરાજાને નવા વાઘા પણ પહેરાવવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાતા મેઘરાજાના મેળાની તડામાર તૈયારીઓ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓલ ગુજરાતમાં અહીંયા જ એક એવું શહેર છે ભરૂચ કે જ્યાં મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષોથી પરંપરાગત ચાલતી આવી છે અને મેઘરાજાની અહીંયા સ્થાપના કરવામાં આવે છે. પછી અહીંયા મેઘરાજાની સ્થાપના થયા પછી 10-15 દિવસ અહીંયા બેઠક રાખવામાં આવે છે. પછી આખા ભરૂચ શહેરમાં એમનો વરઘોડો કરવામાં આવે છે, શોભાયાત્રા કરવામાં આવે છે અને નર્મદામાં એમનું વિસર્જન કરવામાં આવે છે. આ જે ડેકોરેશન જે થાય છે તે દિવસે દિવસે અમારા જે બધા નવયુવાનો છે, અમારી જ્ઞાતિ પંચના નવયુવાનો બધા છે, ભોઈ જ્ઞાતિના, એ બધા જ આમાં સહકાર આપીને આ બધું કાર્ય કરે છે. અને તેમાં ખાસ કરીને સાતમ, આઠમ, નોમ અને દસમ એ બહુ ભવ્ય મેળો ભરાય છે. એમાં મેઘરાજાની સવારી નીકળે છે તો ચારે બાજુથી બધા લોકો જોવા આવે છે. અને ખરેખર આ તહેવાર તો ખૂબ જ પવિત્ર છે અને લોકો અમારા જે અમારી જ્ઞાતિના લોકો જે છે તે તો જે દેશમાં બીજે વિદેશમાં બી રહેતા હોય છે તો પોતાની સ્પેશિયલ રજાઓ લઈ અને અહીંયા આવે છે. બહારગામથી પણ લોકો આવે છે અને ખૂબ